ઢોકળા નામ એક પણ સ્વાદમાં ઘણી જ વિવિધતા. તો આજે આપણે એક એવી જ વિવિધતા વાળા ઢોકળા જોઈશું જે ગુજરાતી લગ્ન પ્રસંગમાં તમને અચૂક જોવા મળશે, અને છે ચોળા મેથીના ઢોકળા. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. ચોળા મેથીના ઢોકળા બનાવવા માટે મેં ચોળા લીધા છે, જે સફેદ ચોળા આવે છે એ લીધા છે, અને એક કપ લીધા છે. તમે ચોળાની જે દાળ આવે છે એ પણ ઉપયોગમાં લઈ શકો, પણ જો દાળ ના હોય તો આ રીતના ચોળા લેવાના અને એને લગભગ 5-6 કલાક માટે પલાળી દઈશું. હાથેથી એ સરસ તૂટી જવા જોઈએ પલટ્યા પછી. અને 1/2 કપ મેં અડદની દાળ લીધી છે, તો મેઝરિંગ કપ લીધો છે 250 ml નો. 1 કપ આપણે આખા ચોળા અને 1/2 કપ અડદની દાળ, તો બંનેને આપણે 5-6 કલાક પલાળીને રાખવાના છે. ત્યારબાદ બધું પાણી નિતારી લઈશું અને પછી એને અલગ અલગ ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે જરૂર પડે તો બીજું નવું પાણી એડ કરવાનું છે, જેમાં પલાળ્યું છે એ પાણી નથી લેવાનું. તો પહેલા મેં ચોળા ગ્રાઇન્ડ કરી લીધા છે, તમે ચોળાની દાળ પણ લઈ શકો. પ્રમાણ આપણે એનું જે ચોળાની દાળ લઈએ કે ચોળા લઈએ એનાથી 1/2 અડદની દાળનું રાખવાનું છે. તો એકદમ સહેલું મેઝરમેન્ટ છે, તમે કોઈ પણ કપ કે વાટકી સેટ કરી શકો. તો એ જ પ્રમાણે અડદની દાળને પણ ગ્રાઇન્ડ કરી લેવાની છે, અને પછી આપણે બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ ઢોકળા બનાવવા માટે તમારે ખીરાને બહુ વધારે વાર ફરમેન્ટ કરવાની, એટલે કે આથો આવવા માટે રાખવાની જરૂર નથી. એમાં આપણે 1/2 ટીસ્પૂન લીંબુના ફૂલ એડ કરીશું, અને 2 ટીસ્પૂન આપણે એની અંદર તેલ ઉમેરવાનું છે. અને પછી દાળ અને ચોળા બંનેને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે એને લગભગ વિસ્કરની મદદથી 4-5 મિનિટ માટે ફેંટી લેવાનું છે, જેથી એની અંદર લીંબુના ફૂલ ઓગળી જશે અને હવા ભરાશે. આ પ્રમાણેનું ખીરું તૈયાર થઈ જાય પછી આપણે એને ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈશું. તો 1 કલાકમાં જ આ ખીરું સરસ રીતે ફૂલી જશે અને ઢોકળા બનાવવા માટે તૈયાર થઈ જશે. અને આ ઢોકળા સાથે આપણે એક સ્પેશિયલ ચટણી બનાવીએ, જેમાં મેં લીલા મરચાં લીધા છે, થોડો ફુદીનો છે અને કોથમીર છે. તો 1/2 કપ જેટલી મેં કોથમીર લીધી છે, અને 15-20 નંગ ફુદીનાના પાન, અને 4-5 મેં લીલા મરચાં લીધા છે. અને એની આપણે પહેલા ચટણી તૈયાર કરી લઈએ. તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની, મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે, અને એક નાનો બરફનો ટુકડો નાખીશું. આ ચટણી આપણે બહુ વધારે પતલી નથી કરવાની. હવે આપણે લગભગ 1/2 ચમચા જેટલું દહીં લઈશું. તમે જો કપનું માપ લો તો લગભગ 1/2-1/4 કપ જેટલું થશે. એને આપણે પહેલા બરાબર મિક્સ કરવાનું, એટલે દહીંના ટુકડા ના લાગે ચટણીની અંદર. આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે થોડું એની અંદર મીઠું નાખી દઈશું, દહીંના ભાગ જેટલું. અને ત્યાર પછી જે ચટણી તૈયાર કરી છે ને એ આની અંદર એડ કરી દઈશું. તો દહીંવાળી આ ચટણી ચોળા મેથીના ઢોકળા સાથે ખૂબ જ સરસ લાગે છે. તમને જો થોડું ગળપણ ગમતું હોય તો તમે ચટણી જ્યારે બનાવો ત્યારે એની અંદર થોડો ગોળ અથવા થોડી ખાંડ એડ કરી શકો છો. તો તમારે જ્યારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ આ પ્રમાણે ચટણીને દહીં સાથે મિક્સ કરવાની. તો ચોળા મેથીના ઢોકળા સાથે આ ફુદીનાની દહીંવાળી ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને આ ચટણીને બનાવીને તમે ફ્રીઝમાં 1-2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને જો તમે એકલી ચટણી અલગથી રાખો તો 4-5 દિવસ સુધી ફ્રીઝમાં બિલકુલ ખરાબ નથી થતી, અને ફ્રીઝરમાં તો તમે 8-10 દિવસ સુધી એને આરામથી સ્ટોર કરી શકો છો. તો ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આ ઢોકળા છે ને આ રીતનું જે રિંગ મોલ્ડ આવે છે ને એમાં બનાવવામાં આવે છે. તો કોઈ પણ કેક બેકરીની આઈટમ જ્યાં મળતી હોય ને ત્યાં તમને આવા મોલ્ડ મળી જશે, અને ના હોય તમારી પાસે તો થાળીમાં પણ બનાવી શકાય છે. હું ફક્ત તમને બતાડવા માટે આ રીતના મોલ્ડની અંદર ઢોકળા થોડા બતાવું છું. એને આપણે તેલથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું, જેથી આપણે જ્યારે ઢોકળા બનીને તૈયાર થાય તેને કાઢીએ ને તો ઇઝીલી એ બહાર આવી જાય. તો તેલ તમારે સરસ રીતે બ્રશની મદદથી લગાવી દેવાનું છે. હવે 1 કલાક થઈ ગયો છે, તો આપણે ઢોકળાનું જે ખીરું છે ને એની અંદર મસાલો કરી લઈશું. તો ખીરું આપણે જ્યારે આ રીતે થોડું આથો આવે એના માટે રાખીએ ત્યારે એની અંદર કોઈ મસાલો નથી ઉમેરવાનો. મીઠું સ્વાદ મુજબ અત્યારે ઉમેરીશું, તો મેં 1/4 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે. લીલા મરચાની પેસ્ટ ઉમેરવાની છે. તમને ગમે આદુ તો તમે નાખી શકો, આમાં આદુ નથી હોતું તો મેં નથી નાખ્યું. ઝીણી મેથીની ભાજી સમારેલી એડ કરીશું એની અંદર 1/2-1/4 કપ જેટલી. ભાજીની ક્વોન્ટિટી અગેન તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. બહુ વધારે ના ગમતી હોય તો 1/2 કપ લેવાની, અને વધારે ગમતી હોય તો તમે 1 કપ સુધી પણ જઈ શકો. મેં અત્યારે 1/2-1/4 કપ વચ્ચેની ક્વોન્ટિટી લીધી છે.
હવે જેટલું ખીરું આપણે પહેલી વારમાં ઉપયોગમાં લઈશું ને, એટલે કે એક વારમાં ઉપયોગમાં લઈશું, એટલું અલગ બાઉલમાં કાઢીશું. આ પ્રમાણે જ્યારે પણ તમે એને સ્ટીમ કરવા મૂકો તો એ ખીરું અલગ અલગ કાઢવાનું અને એ જ વખતે એની અંદર આપણે ઇનો એડ કરવાનો છે. ચોળા મેથીના ઢોકળા બનાવવા માટે આપણે જે આપણો ખાવાનો સોડા આવે છે ને એ નહીં ઉપયોગમાં લઈએ, પણ એના બદલે ઇનો ઉપયોગમાં લઈશું. ઇનોથી તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. મેં હાફ ટીસ્પૂન ઇનો અત્યારે ઉપયોગમાં લીધો છે. કોઈ પણ ફ્લેવર વગરનો જે ઇનો આવે છે એ છે, તમે લીંબુ ફ્લેવર વાળો હોય તો એ પણ લઈ શકો. હવે ઇનોને એક્ટિવેટ કરવા માટે આપણે એની પર થોડું પાણી એડ કરીશું, તો 2 થી 3 ડ્રોપ પાણીને નાખવાના. તમે લીંબુનો રસ પણ નાખી શકો. ઇનો ઉપર પાણી કે લીંબુનો રસ નાખો ને એટલે એકદમ સરસ એ ફૂલશે. તો આ પ્રમાણે ઇનોને એક્ટિવેટ કરીને જ્યારે તમે ઢોકળા બનાવશો ને તો તમારા ઢોકળા એકદમ સરસ પોચા બનશે, એરી બનશે, એટલે કે ફ્લફી બનશે, ફૂલશે. બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું જે ખીરું છે એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે અત્યારે. તો આ પ્રમાણે મિક્સ કરી લીધા પછી આપણે જે મોલ્ડ તૈયાર કર્યા છે ને એની અંદર આ ખીરાને ભરી દેવાનું છે. અને ખીરું જ્યારે તમે ભરો ને તો આખું નહીં ભરવાનું, થોડું બાકી રાખવાનું, એટલે 3/4 જેટલું ભરવાનું, કેમ કે ફૂલશે. એટલે જો તમે વધારે આખું ભરી દીધું હશે ને તો ફૂલીને બહાર આવી જશે. આ પ્રમાણે ભરાઈ જાય પછી આપણે એને ટેપ કરી લેવાનું, એટલે કે થોડું નીચે મૂકી અને આ પ્રમાણે ટેપ કરવાનું, એટલે એની અંદર કોઈ હવા હોય તો એ નીકળી જાય. તો આ પ્રમાણે બધા મોલ્ડ આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો પાણી મેં ગરમ કરવા મૂકી દીધું હતું. અને તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે ઢોકળાની પ્લેટની અંદર આ પ્રમાણે જેમ ઢોકળા આપણે બનાવીએ છીએ રેગ્યુલર એ પ્રમાણે પણ બનાવી શકો. જ્યારે પણ તમે કોઈ ઢોકળા બનાવો ને તો પાણી એકદમ સરસ ગરમ થાય ને પછી જ એને સ્ટીમ કરવા મૂકવાના, તો તમને ઢોકળામાં એકદમ સરસ રિઝલ્ટ મળશે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી આપણે એને 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો અત્યારે 8-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. તમને જોઈને જો ખબર ના પડતી હોય તો તમે ચપ્પુની મદદથી એને ચેક પણ કરી શકો. તમે એની અંદર ચપ્પુ નાખશો તો ચપ્પુ એકદમ તમારું ક્લીન આવશે. તો અત્યારે ઢોકળા તૈયાર થઈ ગયા છે, એને બહાર કાઢી લેવાના છે અને થોડા ઠંડા થવા દેવાના છે. આ રીતના મોલ્ડમાં છે ને એટલે એને થોડા ઠંડા થવા દેવામાં નહીં આવે ને તો તમે એને ઇઝીલી બહાર નહીં કાઢી શકો. તો આપણે એને બહાર કાઢી 3 થી 4 મિનિટ ઠંડા થવા દઈએ. અત્યારે ઠંડા થઈ ગયા છે તો ચપ્પુની મદદથી આપણે એની જે કિનારીઓ છે ને એને આ પ્રમાણે થોડી અલગ કરી દઈએ, એટલે ઇઝીલી એ બહાર આવી જાય. તમારી પાસે જો મોલ્ડ ના હોય તો તમે થાળીમાં એને બનાવી શકો છો. હું તમને થાળીમાં પણ બનાવીને બતાડીશ. તમે જ્યારે લગ્ન પ્રસંગમાં જાઓ ને તો તમને આ રીતના ચોળા મેથીના ઢોકળા ગુજરાતી જમવાનાની સાથે અચૂકથી જોવા મળશે. તો ખાવામાં એકદમ સરસ લાગે એવા ઢોકળા બનાવવાના એકદમ જ ઇઝી છે. તમે આ પ્રમાણે જો થાળીમાં એને બનાવવા માંગતા હો તો થાળીમાં પણ એ સરસ બની જાય છે. અને ખાસ વાત એ છે કે એમાં આપણે બહુ વધારે વાર આથો લાવવાની જરૂર નથી પડતી. બીજા બધા ઢોકળા બનાવવા હોય તો શિયાળામાં જલ્દીથી આથો નથી આવતો, કારણ કે આથાની એમાં જરૂર હોય છે. આ ઢોકળામાં આથાની જરૂર નથી. તો એકવાર તમે ચોળા મેથીના ઢોકળાની આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવો. તમે ઢોકળાને તોડીને જોશો તો અંદર ખૂબ જ સરસ એકદમ જાળીદાર બન્યા છે અને ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે. રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે.